છોટા ઉદેપુરની પુણ્યવાટ મોડેલ શાળા સંકુલમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હું સુરક્ષિત, મારું પરિવાર સુરક્ષિત આ સૂત્ર સાથે આજથી રાજ્યમાં 15-18 વર્ષની વયના યુવાનોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે છોટા ઉદેપુરના પુણ્યવાટ ખાતે આદિજાતિ વિભાગ હેઠળની મોડેલ શાળા સંકુલમાં નિવાસ કરવાની સાથે અભ્યાસ કરતા 15-18 વર્ષના વિદ્યાર્થીઓને રસી આપવા માટે શાળા સંકુલમાં જ આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં આજે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરીએ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. કલેક્ટર સ્તુતિ ચારણે રસી મુકાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમનું મનોબળ વધાર્યું હતું. જિલ્લામાં 3-7 જાન્યુઆરી દરમિયાન 15-18 વર્ષના 65,000 યુવાનોને રસી આપવાનું જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. પુણ્યવાટ મોડેલ શાળા કેમ્પસમાં આવેલ 5 શાળાના 653 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને તબક્કાવાર રસી આપવામાં આવશે. આજે છોટાઉદેપુર જિલ્લામાં 15-18 વર્ષના બાળકો માટે કોવિડ રસીકરણની શરૂઆત થઈ છે અને આજે સમગ્ર જિલ્લામાં 150 વધારે સેશન સાઇટ્સ ક્રિએટ કરવામાં આવેલ છે, જેથી 15-18 વર્ષના બાળકો એ રસી લઈ શકે છે. ખાસ કરીને જે સ્કૂલ છે, બધા પ્રકારની સ્કૂલ્સ, મોડલ સ્કૂલ્સ, આશ્રમ શાળા, પ્રાઇમરી સ્કૂલ્સ કે પ્રાઇવેટ સ્કૂલ્સ, ઇવન અર્બન હેલ્થ સેન્ટર્સ, ગામડામાં પીએચસી સીએચસી ઉપર બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે. પ્રશાસનની વિનંતી છે બધા સાથે, બધા વાલીઓને, કે આપે 15-18 વર્ષના જે આપના બાળકો હોય બધાને એ રસીનો લાભ લેવા માટે અમે નમ્ર અપીલ કરીએ છીએ.